નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સંસ્કૃત વિષયની અંદર નવા પદ્યની શરૂઆત કરીશું. પદ્યનો ક્રમ છે 5મો અને પદ્યનું નામ છે યોજકઃ તત્ર દુર્લભઃ. યોજક તત્ર એટલે કે યોજક મળવો દુર્લભ છે. યોજક એટલે કે એના જેવો, જોડ્યો મળવો. યોજક એટલે શું? જોડી કહેવાય કે એના જેવો. જો આપણે છી આપણા જેવો ને જેવો સેમ મળવું કોઈ પણ બીજું માણસ દુર્લભ છે, અશક્ય છે. એટલે કે શક્ય નથી, બને ત્યાં સુધી આપણા જેવોને જેવો મળતો નથી. ભલે બે જુડવા ભાઈ હોય, બે જુડવા બેન હોય, એવા ને એવા સકવાળ હોય, એવી એટલી ને એટલી હાઈટ હોય, છતાં પણ એના સ્વભાવમાં શું હોય છે? ફરક હોય છે. એટલે કે યોજક મળવો દુર્લભ છે. હવે આપણે પાઠ જોઈશું. એકઃ ઉષ્ટ્રઃ અસ્તિ. એક ઊંટ છે, ઉષ્ટ્રઃ એટલે કે ઊંટ, અસ્તિ એટલે કે છે. એક ઊંટ છે, ઉષ્ટ્રઃ સ્વભાવે વક્રઃ અસ્તિ. ઊંટ સ્વભાવે, ઊંટનો સ્વભાવ કેવો છે? વક્ર એટલે કે માંકો. એનો સ્વભાવ માંકો છે. હંમેશા એ બીજામાં ખૂબ ખાપણ જોયા કરે છે. બીજાનું જે એનું ખરાબ દેખાય છે, પોતાનું ખરાબ એને ક્યારેય પણ દેખાતું નથી. એટલે કે એનો સ્વભાવ કેવો છે? વાંકો છે. સહ સર્વદા દોષઃ એવ પશ્યતિ. સહ એટલે કે તે, સર્વદા એટલે કે હંમેશા, દોષઃ એવ એટલે કે દોષ એટલે કે ભૂલો, દોષ જ એવ એટલે કે જ, અને અસ્તિ એટલે કે પશ્યતિ એટલે કે જુએ છે. એ હંમેશા બીજાને શું જુએ છે? ભૂલો જુએ છે. એકદા સહ વને અટતિ. એકદા એટલે કે એકવાર, સહ એટલે કે તે, એકવાર તે વને એટલે કે જંગલમાં, વનમાં અટકી એટલે કે ભટકે છે. એકવાર તે જંગલમાં ભટકે છે, જંગલમાં ભટકતો ભટકતો ચાલ્યો જતો હોય છે ઊંટ. અને માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ સુખમ પશ્યતિ. માર્ગે સહ એટલે કે રસ્તામાં તે, સહ એટલે કે તે, તે એટલે કોણ? ઊંટ. રસ્તામાં એ ઊંટ છે, એ એકવાર જંગલમાં જતો હોય છે અને રસ્તામાં ઊંટ શું જુએ છે? વૃક્ષસ્ય ઉપરી એટલે કે ઝાડની ઉપર, વૃક્ષની ઉપર એકમ સુખમ પશ્યતિ. એક પોપટને, સુખમ એટલે કે પોપટ, એક પોપટને પશ્યતિ એટલે કે જુએ છે. ઉષ્ટ્રઃ સુખમ કથયતિ કે ઊંટ પોપટને કહે છે. હવે ઊંટ છે એ ઝાડની ઉપર, રસ્તામાં એક ઝાડ આવે છે, ઝાડની ઉપર પોપટને જુએ છે અને ઊંટ છે એ પોપટને કહે છે. શું કહે છે? હે સુખ તવ ચંચુ ચંચુ વક્ર અસ્તિ. કે હે પોપટ, તવ એટલે કે તારી, તારી ચાંચ, ચંચુ એટલે કે ચાંચ, વક્ર એટલે કે માખી અસ્તિ એટલે છે. કે છે કે હે પોપટ, તારી ચાંચ શું કેવી છે? માખી છે. સુખ લજ્જા અનુભવતી. પોપટ સુખ એટલે પોપટ, પોપટ લજ્જા એટલે કે શરમ, શરમ અનુભવે છે. પોપટને ઊંટ કહે છે, પોપટને ઊંટ કહે છે કે હે પોપટ, તારી ચાંચ છે એ કેવી છે? વાંકી છે. એટલે કે પોપટને શું આવે છે? શરમ આવે છે પોતાની ચાંચથી, એને શરમ આવે છે કે હાય મારી ચાંચ તો કેવી છે? વાંકી છે. ઉષ્ટ્રઃ હસતિ અગ્રે ચલતિ. ઊંટ છે, ઉષ્ટ્રઃ હસતિ, ઊંટ છે એ પોપટ ઉપર હસે છે, એ શરમ અનુભવે છે પોપટ, એટલે એના ઉપર ઊંટ હસે છે. અને અગ્રે એટલે કે આગળ, ચલતિ એટલે કે ચાલે છે, હવે આગળ જાય છે. આગળ કોણ વળે છે? હવે માર્ગે સહ કુંકુરમ પશ્યતિ. રસ્તામાં તે, માર્ગે એટલે કે રસ્તામાં, સહ એટલે કે તે, રસ્તામાં તે કુંકુરમ એટલે કે કૂતરાને પશ્યતિ જુએ છે. રસ્તામાં આવે કોને જુએ છે? એ કૂતરાને જુએ છે. ઉષ્ટ્ર કુંકુરમ પશ્યતિ. ઊંટ કૂતરાને કહે છે, કથયતિ સોરી, ઉષ્ટ્ર કુંકુરમ કથયતિ. ઊંટ કૂતરાને કહે છે, હે કુંકુર તવ પૃચ્છમ વક્રમ અસ્તિ. કહે છે કૂતરાને, કહે છે ઊંટ કે હે કૂતરા, તવ એટલે કે તારી, પૂછમ એટલે કે પૂછડી, વક્રા એટલે કે વાંકી, અસ્તિ એટલે કે છે. હે કૂતરા, તારી પૂછડી, પૂછડી કેવી છે? વાંકી છે. કુંકુર લજ્જા અનુભવતી. કૂતરો પણ પોપટની જેમ શું અનુભવે છે? લજ્જા એટલે કે શરમ, શરમ અનુભવે છે. કૂતરાને પણ પોતાની પૂછડીથી શરમ આવે છે કે હાય મારી પૂછડી કેવી છે? વાંકી છે. ઉષ્ટ્રઃ હસતિ અગ્રે ચલતિ. ઊંટ કૂતરા ઉપર પણ શું કરે છે? હસતિ એટલે કે હસે છે. અને અગ્રે ચલતિ એટલે કે આગળ જાય છે. હવે આગળ કોણ મળે છે જોજો? તો માર્ગે બકઃ અસ્તિ. રસ્તામાં બકઃ એટલે કે બગલો, રસ્તામાં બગલો છે. બકઃ દ્રષ્ટવા ઉષ્ટ્રઃ વદતિ. બગલાને જોઈને, બકઃ દ્રષ્ટવા એટલે કે બગલાને જોઈને ઉષ્ટ્ર વદતિ એટલે કે ઊંટ કહે છે. શું કહે છે? તવ ગ્રીવા વક્રા અસ્તિ. તવ એટલે કે તારી, ગ્રીવા એટલે કે ડોક, તારી ડોક વક્રા અસ્તિ વાંકી છે. કે છે કે એ બગલા, તારી ડોક કેવી છે? વાંકી છે. બકઃ ઉષ્ટ્રમ પ્રતિ પશ્યતિ અપિ ન. કે બકઃ એટલે કે બગલો ઉષ્ટ્રમ પ્રતિ એટલે કે ઊંટ તરફ, પશ્યતિ એટલે કે જોવો, અપિ એટલે કે પણ, અને ન એટલે કે નથી, બગલું છે ઊંટ તરફ જોતો પણ નથી. હવે પોપટને કૂતરો શું કર્યું? એને ઊંટ કીધું કે તારી ચાંચ વાંકી છે, તારી
જોતો પણ નથી. માર્ગે શૃંગાલઃ મિલતિ, માર્ગે એટલે કે રસ્તામાં, શૃંગાલઃ એટલે કે શિયાળ, રસ્તામાં શિયાળ મળે છે, મિલતિ એટલે કે મળે છે, શૃંગાલઃ પૃચ્છતિ, શિયાળ પૂછે છે, કોને પૂછે છે, ઊંટને પૂછે છે, ઉષ્ટ્રભાતા કથમ અસ્તિ, કે ઊંટ ભાઈ કથમ એટલે કે કેમ છો, અસ્તિ એટલે કે છે, કે તમને કેમ છે, કે જે કે તમારી તબિયત જો બરાબર છે ને એવી રીતના પૂછે છે કે કેમ છે. તો સ્વાસ્થ્યમ સમીચીનમ, સમીચીનમમાં સ્વાસ્થ્યમ એટલે કે સ્વાસ્થ્ય, તમારું તંદુરસ્તી, તમારી તંદુરસ્તી છે, તમારી સ્વાસ્થ્ય છે. સમીચીનમ એટલે કે સારું, અને વાય એટલે કે શું, કે તમારું સ્વાસ્થ્ય સારું છે શું, એવું કોણ પૂછે છે, શિયાળ ઊંટને પૂછે છે. ઉષ્ટ્રવદતિ ઊંટ કહે છે, શું કહે છે, હું સ્વાસ્થ્યમ સમીચીનમ અસ્તિ, કિંતુ કહે છે કે મારું તો સ્વાસ્થ્ય બરાબર છે, કિંતુ સમીચીનમ એટલે કે સારું છે, કિંતુ એટલે કે પણ, અન્યતઃ કિમપી સમીચીનમ નાસ્તિ, કહે છે કે પણ બીજું, અન્યતઃ એટલે કે બીજું, કિમપી એટલે કે કાંઈ પણ, કિમ વત્તા અપી એટલે કે કાંઈ પણ, કિમ એટલે કાંઈ અને અપી એટલે પણ, કહે છે કે બીજું કાંઈ પણ સમીચીનમ એટલે કે સારું, નાસ્તિ એટલે કે નથી, બીજું કાંઈ પણ સારું નથી, મારું સ્વાસ્થ્ય તો સારું છે પરંતુ બીજું કાંઈ પણ સારું નથી. શુકસ્ય ચંચુ વક્રાસ વક્રા કુંકુરસ્ય પુચ્છમ વક્રમ વકસ્ય ગ્રીવા વક્ર, અને કહે છે કે શુકસ્ય ચંચુ વક્ર, કહે છે કે પોપટની ચાંચ વાંકી છે, કુંકુરસ્ય પુચ્છમ વક્રમ, કહે છે કે કૂતરાનું પૂંછડું વાંકું છે, વકસ્ય ગ્રીવા વક્ર, કહે છે કે બગલાની ડોક વાંકી છે, આ બધું બરાબર નથી, મારું સ્વાસ્થ્ય તો બરાબર છે પણ બગલાની ડોક છે, પોપટની ચાંચ છે અને કૂતરાનું પૂંછડું છે એ વાંકું છે, આ બરાબર નથી. શૃંગાલઃ વદતિ, હવે એને શિયાળ કહે છે, શુકસ્ય ચંચુ વક્ર કિંતુ મનુષ્ય માન્ય વક્તુ સપ્નુક્તિ, કહે છે કે પોપટની ચાંચ વાંકી છે, કિંતુ એટલે કે પણ મનુષ્ય વાણી એટલે કે મનુષ્યની વાણી, મનુષ્ય જેવી રીતના બોલે છે એવી બોલી છે એ બોલી શકે, વક્તુ એટલે કે બોલી, સપ્નુક્તિ એટલે કે શકે છે, કહે છે કે પોપટ છે એ કેવી રીતના બોલી શકે છે, મનુષ્યની વાણી બોલી શકે છે, ભલે એને પૂછવું માંગુ છે, સોરી ભલે એની ચાંચ વાંકી છે છતાં પણ મનુષ્યની વાણી બોલી શકે છે, એટલે કે રામ રામ રામ, તમે સાંભળ્યું હશે પોપટ કેવી રીતના બોલે છે, મીઠું મીઠું બોલે અને રામ રામ છે એવી રીતના બોલે છે, તો કહે છે કે પણ એની ભલે ચાંચ વાંકી છે પરંતુ મનુષ્યની વાણી બોલી શકે છે. કુંકુરસ્ય પૃચ્છમ વક્રમ કિંતુ, કહે છે કે કૂતરાનું પૂંછડું વાંકું છે પરંતુ સ્વસ્વામી ભક્ત અસ્તિ, સ્વ એટલે કે તે, સ્વામી ભક્ત એટલે કે પોતાના માલિકનો ભક્ત, અસ્તિ એટલે કે છે, પોતાના માલિકનો વફાદાર હોય છે, ક્યારેય પણ પોતાના માલિકથી બે વફાઈ કરતો નથી, હંમેશા એ પોતે જ્યાં એની ચોકી કરવાની હોય છે ત્યાં ચોકી કરે, પ્રામાણિકતાથી ચોકી કરે છે, એટલે કે એ પોતાના સ્વામીનો, સ્વામી ભક્ત હોય છે, વફાદાર હોય છે. વકસ્ય ગ્રીવા વક્રા કિંતુ, કહે છે કે બગલાની ડોક વાંકી છે પણ તસ્ય એકાગ્રતા પ્રચલિતા, તેની એકાગ્રતા છે એ પ્રચલિત છે, કે જેવું પાણીમાં એને માછલું આવે એવું ઝડપને તને એ શું કરે છે, પકડી લે છે, એટલે કે એની એકાગ્રતા એટલી પાકી હોય છે, એટલી પ્રચલિત છે કે એની એકાગ્રતાથી અલગ હોય છે. ભવતઃ સર્વે અંગા વક્રા સંતિ, કહે છે કે ભવતઃ એટલે કે તમારી, સર્વે એટલે કે બધા, તમારા સર્વે બધા અંગા એટલે કે અંગો વક્રા માંગા અસ્તિ એટલે કે છે, તમારા તો શું કહે છે, બધાનું તો એક એક અંગ વાંકું છે, પોપટની ચાંચ વાંકી છે ખાલી, કૂતરાની ખાલી પૂંછડી વાંકી છે અને બગલાની માત્ર ડોક જ વાંકી છે, પરંતુ તમારા તો શરીરના બધા જ અંગો કેવા છે, વાંકા છે, કિંતુ એટલે કે પણ ભગવાન મરુભૂમ્યા નૃપ અસ્તિ, ભગવાન એટલે કે તમે મરુભૂમ્યા એટલે કે રણ પ્રદેશના, મરુભૂમિ એટલે શું, રણ પ્રદેશના નૃપ એટલે કે રાજા, તમે રણ પ્રદેશના રાજા છો, આ તમે સાંભળ્યું હશે, રણ ઊંટને શું કહેવામાં આવે છે, રણના ત્રણનો રાજા છે ઊંટને કહેવામાં આવે છે, એટલે કે તમારા અંગો શરીરના બધા જ અંગો વાંકા છે છતાં પણ તમે કેવા છો, રણ પ્રદેશના રાજા છો. અપિચ તેસામ ચંચો, અપિચ એટલે કે વરી, વરી અને તેસામ એટલે કે તેમની, ચંચો એટલે કે ચાંચ, તેમની ચાંચ ઉચ્છસ્ય ગ્રીવા ચ પ્રયોજનમ અસ્તિ, કે છે કે પણ અને વરી પણ તેમની ચાંચ, એની પૂંછડી, તેમની ડોક ચ પ્રયોજનમ એટલે કે કંઈક ને કંઈક હેતુ માટે હોય છે, ઉદ્દેશ્ય માટે છે. નિરર્થકમ નાસ્તિ એટલે કે નિરર્થકમ એટલે કે નકામું, નકામું નાસ્તિ એટલે કે નથી, બધાનું જે વાંકું છે એ કંઈક ને કંઈક પ્રયોજન માટે, કંઈક ને કંઈક ઉદ્દેશ્ય માટે હોય છે, કંઈ પણ નકામું હોતું નથી. અમંત્રમ અમંત્રમ અમંત્રમ
કે યોજક મળવો દુર્લભ છે. એટલે કે આ સૃષ્ટિ ઉપર જેટલી બધી વસ્તુની ભગવાને રચના કરી છે એ બધું કંઈક ને કંઈક ઉદ્દેશ્ય માટે હોય છે. એના જેવું કોઈ યોજક મળવું દુર્લભ નથી, એના જેવું ને જેવું બીજું કોઈ મળવું છે એ દુર્લભ છે, એટલે કે અશક્ય છે. બધા છે એ ખાસ સૃષ્ટિ ઉપર જેટલી પ્રાણી પશુ પક્ષી માનવી છે બધાનું કંઈક ને કંઈક ઉદ્દેશ્ય રહેલો છે. આ પાછળ આપણું અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ.